વડોદરાના કાલુપુરા સુધરાઈ સ્ટોર પાસે લીંબડી ફળિયાના બંધ મકાનની દિવાલ તૂટી પડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જો કે કોઈ હાજર નહીં હોવાથી મોટી દુર્ઘટના થતા ટળી હતી. વડોદરા શહેરમાં મેઘરાજાએ બંધ મૂકીને વરસતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. બીજી તરફ વરસાદમાં જર્જરિત મકાનો, સ્લેબ, ઝાડ, હોર્ડિંગ્સ તૂટી પડવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે રાત્રે 12:25 આસપાસ કાલુપુરા સુધરાઈ સ્ટોર પાસે આવેલા લીંબડી ફળિયાના એક બંધ મકાનની દિવાલ તૂટી પડી હતી. દિવાલ તૂટવાના અવાજથી સ્થાનિક લોકો ભયભીત થયા હતા. સદનસીબે કોઈ જાનહાની નહીં થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. વડોદરામાં વરસાદ અને તે પવનોના કારણે મકાનો ધરાશાયી થવા, હોર્ડિંગ્સ તૂટી પડવાના બનાવ યથાવત જોવા મળી રહ્યા છે. હાલમાં સલાટવાડામાં આવેલું વર્ષો જૂનું જર્જરિત મકાન મોડી રાત્રે તૂટી પડતા 7 લોકો ફસાયા હતા. તેવામાં શુક્રવારે 12:25 આસપાસ જયસિંહભાઈ મકવાણા સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં વર્ધી નોંધાવી હતી કે સુધરાઈ સ્ટોરની સામે આવેલી લીંબડી ફળિયાના નાકે બંધ મકાનની દિવાલ તૂટી પડી છે. જે કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. જ્યારે બીજી તરફ આ જગ્યા ઉપર રાત્રિ દરમિયાન નાના બાળકો રમતા હોય છે અને વૃદ્ધ મહિલાઓ બહાર બેસતા હોય છે. જો કે હાલ વરસાદી વાતાવરણ હોવાથી કોઈ હાજર નહીં હોવાથી મોટી દુર્ઘટના થતા ટળી હતી.